धोराजी मामलतदार द्वारा गैरकायदेसर रीते सप्लाय करता डंपरो ने पकड़वानी कार्यवाही हाथ धरवामां आवी हती। आ कार्यवाही में बे डंपरो ने पकड़ी कुल रूपया 44 लाख नो मुद्दामाल कब्जे करवामां आव्यो हतो। मामलतदार ने अचानक शुरू करायेली कार्यवाही ने पगले गैरकायदेसर रीते सप्लाय करता ई समूह में फफड़ाट फैलायो छे। राजकोट जिल्लाना धोराजी मामलतदार द्वारा गैरकायदेसर रीते रेतीना डंपरो ने चलावता अने रेती चोरी करनार ऊपर लगाम लगाववा लालांक करी छे, जेने पगले गतरोज मामलतदार द्वारा कड़क कार्यवाही पण हाथ धरवामां आवी छे। जेमां गतरोज सवारे धोराजी मामलतदार द्वारा सवारे बे डंपरो ने पकड़ी पाडवामां आवेल हता, जेमां एक डंपर ने जेतपुर रोड परथी ज्यारे बीजा डंपर ने उपलेटा रोड उपरथी पकड़ी पाडेल हतो। सवारे पकड़ायेल बन्ने डंपर नो कुल मुद्दामाल रूपया 25 लाख कब्जे करी पोलीस हवाले करेल हतो। सवारे पकड़ेल डंपर बाद एटले के बपोर बाद पण फरी एक ट्रक पकड़ी पाडवामां आवेलो हतो। बपोर बाद पकड़ायेला डंपर ने कब्जे करी कुल रूपया 19 लाख नो बपोर बाद बीजो मुद्दामाल कब्जे करी पोलीस हवाले करवामां आव्यो छे। धोराजी मामलतदार द्वारा सवारे बे ट्रक जेमां कुल मुद्दामाल रूपया 25 लाख नो हतो, ત્યારબાદ એટલે કે બપોર બાદ ફરી એક ટ્રક પકડી કુલ રૂપિયા 19 લાખનો મુદ્દામાલ બપોર બાદ કબજે કરી પોલીસ હવાલે કર્યો હતો। આમ સવાર અને બપોર બાદ કુલ 44 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ટ્રકોને સીઝ કરી પોલીસ હવાલે કર્યો હતો। આ ગેરકાયદેસર રીતે ચલાવતા ટ્રકોને પકડી પાડી અને આ અંગેની જાણ ખાણ ખનીજ વિભાગને પણ કરવામાં આવી હતી। મામલતદાર દ્વારા કડક કાર્યવાહી કરાતા તુરત જ ભલામણોના પણ ફોન પણ રણકવા લાગ્યા હતા તેવું પણ જાણવા મળેલ, પરંતુ મામલતદાર દ્વારા કોઈ પણ જાતની ભલામણ રાખ્યા વગર કડક અને કાયદાકીય રીતે કાર્યવાહી કરી અને આ ડંપરને ઝડપી પાડેલા હતા। ઉપરાંત આ કાર્યવાહી હજુ પણ અવિરતપણે ચાલુ રહેશે તેવું પણ જાણવા મળેલું અને હજુ પણ આવા ગેરકાયદેસર ટ્રકોને પકડવાની તજવીજ શરૂ રાખવામાં આવશે અને આ ગેરકાયદેસર સપ્લાયરોને પકડી અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। એટલે અમે ફેરણીમાં હતા એ દરમિયાન અમને પ્રથમ એક ડમ્પર જોવા મળ્યું, એને પકડી અને રોયલ્ટી કરાવી તો ઓવરલોડેડ હતું। એ દરમિયાન સ્ટાફને મોકલતા બીજું ડમ્પર પણ જોવા મળ્યું, એટલે અંદાજે લગભગ 18-7-25 લાખ રૂપિયાના વાહન અને રોયલ્ટી ચોરીની જે કંઈ કિંમત હોય, બે ડમ્પર ઓવરલોડેડના કારણે અને રોયલ્ટી વગરના ઓવરલોડેડ રોયલરી ન હોવાના કારણે અમે સીઝ કર્યા અને અત્યારે પોલીસ સ્ટેશને પોલીસને સોંપવામાં આવ્યા। અલ્પેશ ત્રિવેદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, ધોરાજી।